આજનો આ વ્લોગ હું ગુજરાતીમાં બનાવું છું. આ છે અમારા ગામની પાંચમનું છે, જે અમે ઢોલ ઉપર રમવા ગયા હતા પાંચમના દિવસે, ત્યારનું છે. તો અહીંયા અમે ઢોલ ઉપર રમી રહ્યા છીએ બધા, અને બહુ જ મજા આવી. સાતમ આઠમ પતી ગઈ છે અને હવે હું વિડીયો નાખી રહી છું. તો બે ભાગ આવશે, પહેલો છે છઠ અને પાંચમનો, અને પછી આવશે સાતમ ને આઠમનો. તો એનો હું તમને પછી મૂકીશ. અત્યારે આ છે પાંચમનું છે, એમાં અમે બધા રમી રહ્યા છીએ. જે પહેલાં રમે છે એ અમારા અહીંયાની ગોળણીઓ છે, ત્રણ ચાર છે, પણ એક પછી આવી હતી. તો આ છે અમારા અહીંયાનો જે ગામનો પ્રોગ્રામ હોય છે સાતમ આઠમનો, બહુ જ મજા આવી. તો આ તમે જોવો છો, જુઓ ગામની અંદર સાતમ આઠમનો પ્રોગ્રામ ચાર દિવસ હોય છે, પાંચમ છઠ સાતમ ને આઠમ. તો બહુ જ મજા આવે છે અને બહુ જ મોજ પડી જાય છે રમવાની, અને બહુ જ મજા આવે છે અને જલસા કરીએ છીએ. જે અહીંયા ગીત ગાય છે એ બધા અહીંયાના પહેલેથી ચાલતી આવતી પરંપરાઓ છે. અને આ જે રમત છે એને અમે અહીંયા કહીએ છીએ કે ઢોલે રમ, ઢોલો કહે છે બધા. તો આ ઢોલો અમે રમીએ છીએ અહીંયા ઘરે, હું પણ રમું છું. અને પાછળ જેમ છે એ મારી ફ્રેન્ડ છે ક્રિસા, બહુ જ મજા આવે છે. પાંચમના દિવસે માણસો ઓછા હોય છે, કારણ કે બધાના સ્કૂલ ચાલુ હોય છે. તો એના કારણે જે બારે રહે છે એ બધા લોકો આવી શકતા નથી. તો એ લોકો છઠ સાતમ ને આઠમના દિવસે હોય છે. એના પણ જે વિડીયામાં તમે આગળ જોઈ શકો છો કેટલા બધા લોકો આવે છે અને બહુ જ જન્માષ્ટમીનો આનંદ માણવા માટે બધા બહારેથી પણ અહીંયા આવે છે ગામડાની અંદર. અને બધા સારી રીતે આ જે પ્રોગ્રામ હોય છે એને રમીએ છીએ અને એન્જોય કરતા હોઈએ છીએ. પાંચમના દિવસે બહુ જ વરસાદ હોવાથી ગામમાં ઘણા બધા લોકો આવ્યા નહોતા, ગામના લોકો પણ. તો એટલે આટલી બધી ઊંચી સંખ્યા લાગે છે, પણ ગામમાં પણ ઘણા લોકો વસે છે. અને આ વરસાદ બહુ જ હતો તે દિવસે, એટલા માટે અમે અમારા સમાજવાળીની પાછળ રમીએ છીએ. આજે છે આજનો દિવસ છે છઠનો દિવસ, ત્યારે આ બધા અમે રમીએ છીએ. અને ત્યારે પણ અમે સમાજવાળીની અંદર રમ્યા હતા, કારણ કે ત્યારે પણ વરસાદ હતો. અને અમારા અહીંયા ત્યારે છઠના દિવસે જેના નંબર અને આવ્યા હોય છે ત્યારે સરસ્વતી સન્માન હોય છે, તો એ પ્રોગ્રામ હતો. તો એમાં પણ મને પણ ઇનામ મળ્યું હતું અને બહુ જ આનંદ થયો. અને અહીંયા અમે બધા રમીએ છીએ બે તાળી, અને સીડી ઉપર રમ્યા હતા કારણ કે લેટ થઈ ગયું હતું. તો એના કારણે બધા ડાયરેક્ટ સીડી ઉપર રમ્યા હતા, નહીં તો ઢોલ ઉપર રમીએ છીએ. તો આ છે છઠના દિવસનું જે તમે આગળ જોઈ રહ્યા છો. Thank you.
અહીંયા હું પણ રૂમમાં આવી ગઈ છું, તો મેં કીધું કે હાલો થોડુંક મારું પણ એડ કરી દઉં. અને આ વિડીયો હોય ને, કોઈ એક મારી ફ્રેન્ડે ઉતાર્યું હતું પણ એને આડું નથી ઉતાર્યું, તેના કારણે આવો ઊભો છે. તો તમે જોઈ શકો છો. આ પાંચમના દિવસનું છે, જરાક મેં મારી ફ્રેન્ડે ટ્રાય કર્યો હતો, તો મેં એને કીધું કે હાલો આમાં એડ કરી દઉં. આ પાંચમના દિવસે અલગ જ કંઈક ટ્રાય કર્યું હતું. અહીંયા જોઈ શકો છો તમે સરખી રીતે મારો વિડીયો ઉતાર્યો છે. સીડી ઉપર રમવાની કંઈક અલગ જ મજા હોય છે, તો બહુ જ મજા આવી ત્યારે. મેં તમને આગળ પણ કીધું હતું કે અમારા ગામની અંદર છઠના દિવસે ઘણા બધા માણસો આવે છે, તો એના કારણે આ જોઈ શકો છો તમે કે ઘણા બધા માણસો દેખાય છે તમને. અહીંયા અમે દાંડિયા રમી છીએ પણ ખબર નહીં કેવું ગીત વાગ્યું હતું સીડી ઉપર, દુખ્યાલ ટાઈપ, તો પણ અમે રમ્યા, અમને બહુ જ મજા આવી. તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો, અને કમેન્ટ તો જરૂર કરજો કે કેવી લાગી અમારા ગામની છઠ અને પાંચમ, ને જે સાતમ આઠમનો પછી નેક્સ્ટ વિડીયોમાં મળીએ.